અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા સપ્તાહનું સુંદર આયોજન. બગસરામાં ચાલતી સ્વામિનારાયણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ. બગસરામાં સ્વામિનારાયણ મંદિર ખાતે વિવેક સ્વામી મહારાજની વાણીમાં સુંદર અને ભવ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 6000થી વધારે હરિભક્તો કથા શ્રવણનો લાભ મેળવી રહ્યા છે અને કથામાં સત્સંગ અને ભોજન સાથે આધ્યાત્મિક વાતાવરણ ઊભું થવા પામેલ છે. બ્યુરો રિપોર્ટ, માય અમરેલી ન્યૂઝ, બગસરા. રિપોર્ટ બાય કિરીટ જીવાણી. ભાગવતજીની કથા સાંભળે છે, 7 વખત કથા સાંભળી વારે વારે એવું આવે છે, અધર્મ ખૂબ ફૂલે ફાળે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. રાજા વિચારે છે કે હવે ભગવાન પ્રગટ થવા જોઈએ, ખૂબ અધર્મ ફૂલો ફાયલો છે. એ જ વખતે માચા ખાતર પ્રવેશ કરતી મળતી હોત તો કોણ આ ઉપાધિ કરે? મંદિરોની શાસ્ત્રોની કથાઓની ધીરે હળગવા માંડ્યા, શરીર બે ના અંતઃકરણ હળગવા માંડ્યા. પૂજારી અંદર ગયા તો થાળ પડી ગયો, બીજી વખત થાળ કર્યો વળી અંદર ગયા પડી ગયો, હાહાકાર મચી ગયો આખા ભુજમાં. આગળનું કારણ શું? બે બે વખત થાળ પડી જાય એટલે વર્ષોથી સેવા થાય છે નાના દેવની, કોઈ દિને ના આમ કેમ થયું? ખરી યાદ રાખ, માયરા પછી હક નો રહી, વેદના ચિંતા હવે હરેક પાપનો બાપ છે. ધર્મને વેચી નાખે છે, દીકરીને વેચી નાખે છે, બધા ભાઈને હંગી બેનને હતા બાપને મારી નાખે. માધાપરમાં બન્યું હતું ને થોડા વર્ષો પહેલા, હોગી બેને